समाचार साथे हूं छू नरेंद्र सिंह। आवतीकालथी गरीबोने मफतमां अनाज वितरण करवामां आवशे। 71 लाख परिवारोने दिवाळी सुधी मफत अनाज मळशे। कैबिनेट प्रधान जयेश रादड़ियाए आ जाहेरात करी छे अने समग्र प्रक्रिया पारदर्शक राखवा माटेनी पण व्यवस्था कराई होवानो दावो करायो छे। राज्य सरकार तरफथी અપાતું અનાજ એ રેગ્યુલર રાહત ભાવે વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે અને વધારાનું ભારત સરકાર તરફથી જે દિવાળી સુધી નવેમ્બર સુધી અનાજ વિતરણ વ્યવસ્થા છે એ બંને રેગ્યુલર ચાલુ રહેશે અને ગયા મહિને પણ આ ભારત સરકાર તરફથી વિનામૂલ્યે વિતરણ કર્યું હતું। ચાલુ મહિનાનું 11 તારીખ એટલે આવતીકાલથી આ વિતરણ થવા જઈ રહ્યું છે અને એવી રીતે દર મહિને એટલે કે દિવાળી નવેમ્બર સુધી આ વિતરણ વ્યવસ્થા અમારી આ ભારત સરકારની વિનામૂલ્યે ચાલુ રહેશે। એ વ્યવસ્થા સારી જોડાય માટે અમારે સરકાર શું પ્રયત્ન કરશે? સમગ્ર આખી આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે આખી 71 લાખ લાભાર્થી પરિવારને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરેલા છે એટલે પારદર્શક આખી પ્રક્રિયા આખી ચાલી રહી છે અને 99% ઉપર આધારની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે એટલે કે વિતરણ વ્યવસ્થા એ દર મહિને એક રેગ્યુલર આખી એક પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે। આ વધારાનું ભારત સરકારે જે વિનામૂલ્ય વિતરણ કર્યું છે એ આની સાથે જાહેર વિતરણ વ્યવસ્થા સાથે અમે ક્લબ કરી અને 11 તારીખથી અમે એની વિતરણ